નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો હાલમાં કોરોનાની મહામારીને કારણે બજારમાં મંદીનો માહોલ છવાયો છે. ત્યારે હળવદમાં દિવાળીના પર્વની થોડા દિવસો બાકી છે, પરંતુ હજુ સુધી બજારમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. નાના મોટા તમામ ધંધાર્થીઓને અસર પડી છે, ત્યારે દિવાળી નજીક છે. તેમ છતાં હળવદી બજારમાં હજુ સુધી નિરાશા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કલર ફટાકડા મીઠા દીવડાના વેપારીઓએ માલ ભરચક કરી દુકાનો સજ્જ કરી લીધી છે, પરંતુ બજારમાં કરંટ દેખાતો નથી. શહેરમાં ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકી દેખાતી નથી, ત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે. જોકે છેલ્લા દિવસોમાં ગ્રામીણ ગ્રાહકી રંગ રાખે છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. સુખ સંપન્ન પરિવારોમાં મોટાભાગે શહેરો મોલ અને ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે હળવદ તાલુકાના 70 થી વધુ ગામ ધરાવતો વિશાળ તાલુકો છે. આથી તહેવારોમાં પણ છેલ્લે ગ્રામીણ ગ્રાહકી જ વેપારીઓ માટે આશીર્વાદ રૂપ બની રહે છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ તો બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસોમાં બજારમાં તેજી આવશે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. મયુર રાવલ અને ગુજરાત ન્યૂઝ હળવદ.